હિંમતનગરના વિવિધ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકા દ્વારા દૂર કરાયા હતા હિંમતનગર નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં કરાયેલ કાચા પાકા દબાણોને દૂર કરવા માટે અગાઉ દબાણકર્તાઓને દબાણ દૂર કરવાની નોટિસો આપ્યા બાદ પણ દબાણકર્તાઓએ દબાણ ન હટાવતા અંતે પાલિકા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાંથી કાચા પાકા દસ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી તંત્ર દ્વારા શહેરમાં દબાણ કરનાર લોકોને દબાણો હટાવવાની સૂચનાઓ અપાઈ છે જો કે દબાણો તાકીદે નહીં હટાવતા પાલિકા તંત્ર દ્વારા આવા ગેરકાયદેસર દબાણો હટાવવાની કઠોર કાર્યવાહી જારી રહેશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું હિંમતનગર શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગોકુલનગર અવધપાર્ક સોસાયટી સહકારી જીન રોડ તેમજ ખેત તસિયા રોડ પર કેનાલ પાસે આવેલ ગેરકાયદેસર દબાણો હટાવવા માટે પાલિકા તંત્ર દ્વારા અગાઉ નોટિસો પાઠવવામાં આવી હતી પરંતુ ઘણા સમય બાદ પણ આ વિસ્તારોના દબાણકર્તાઓએ પોતાના ગેરકાયદેસર દબાણો નહીં હટાવતા અંતે પાલિકા તંત્ર દ્વારા મંગળવારે શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવવાની કાર્યવાહી પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાઈ હતી હિંમતનગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલના જણાવ્યા મુજબ ગોકુલનગરના કોમન પ્લોટમાં આવેલ તેમજ અવડ પાર્ક સોસાયટીની દિવાલનું દબાણ મંગળવારે પાલિકા દ્વારા દૂર કરાયું હતું તદઉપરાંત સહકારી જીન રોડ પર બનાવાયેલ ચાર દુકાનોના દબાણકારોને પણ નોટિસ આપ્યા બાદ દબાણો નહીં હટાવતા દબાણ કરાયેલી આ મિલકતોને મંગળવારે જેસીબી દ્વારા તોડી પડાઈ હતી ખેડ તસિયા કેનાલ ઉપર પણ કેટલાક કાચા મકાનો દબાણકર્તાઓ દ્વારા કરાયા હતા જેને નગરપાલિકાના અધિકારીઓએ અને ટીમે દૂર કર્યા હતા ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂઝ હિંમતનગર